હિન્દુ બીજા વર્ગના લોકો પણ અહીંયા આશીર્વાદ લેવા માટે પધારે છે અને આ પ્રત્યક્ષ દેવ છે, તો આપણે એનાથી આગળ વધીએ તો અહીંયા જે છે એ આદિનાથ ભગવાન બિરાજે છે અને જૈનોના પ્રથમ તીર્થંકર છે આદિનાથ ભગવાન. આપણે અહીંયા ગુરુ ગૌતમ સ્વામી ગણધર છે, તો ગણધર સ્વામીને વંદન કરી અને આપણે આગળ વધીએ. અહીંયા જે છે એ નેમિનાથ ભગવાન છે, તો નેમિનાથ ભગવાન પણ જૈનોના એક તીર્થંકર છે અને ખૂબ સાતા આપે છે એવા દેવ છે. અહીંયા આપણે આગળ વધીએ તો અહીંયા જે મોરબીની અંદર જે સંકેશ્વર પાર્શ્વનાથ ભગવાન છે, એ જ રીતે સંકેશ્વર પાર્શ્વનાથ ભગવાન છે, એમના આપણે દર્શનનો લાભ લઈ રહ્યા છીએ. અહીંયા ગુરુ કેસી સ્વામી ગણધર સ્વામી છે, તો એમના આપણે દર્શનનો લાભ મળે છે. અહીંયા આપણે હવે મુનિ સુરત સ્વામી ભગવાન જે છે ચંદ્રદેવ માટે જેની ઉપાસના કરવામાં આવે છે, એમના આપણે દર્શન કરી રહ્યા છીએ. તો મિત્રો, આ એનો જે ગુંબજ છે, આ મંદિરની જે ઊંચાઈ છે તમે જોઈ રહ્યા છો, અને જૈનોનું એકદમ પવિત્ર તીર્થ અને યાત્રાધામ છે. તો મિત્રો, આપણે હવે બહારના ભાગમાં જે દેવતાઓ બિરાજે છે એમની આપણે મુલાકાત લઈએ. તો અહીંયા આપણે મિત્રો, અહીંયા જે ધર્ણેન્દ્ર દેવ છે, ધર્ણેન્દ્ર દેવ એટલે ઇન્દ્રના સર્વોપરી દેવ ધર્ણેન્દ્ર દેવ છે, અને જૈનોના જે દેવતા છે ઘંટાકર્ણ મહાવીર, જેના માટે ઓમ એમ રીમ શ્રીમ ક્લીમ ઘંટાકર્ણ મહાવીર નમોસ્તુતે ઠ ઠ ઠ સ્વાહા, આજે છે ને એ બહુ જ પ્રત્યક્ષ દેવ છે ને હાજરા હજુર કળિયુગમાં કામ કરે છે. તો મિત્રો, હવે આપણે આગળ હું તમને મુલાકાત કરાવી રહ્યો છું મા પદ્માવતીજીની, તમને દર્શનીય મૂર્તિના દર્શન કરાવી રહ્યો છું. આ મા પદ્માવતી જે છે એ યક્ષિણીનું સ્વરૂપ છે અને જૈનોના પવિત્ર માતાજી ગણવામાં આવે છે. એને ચુંદડીની માનતા કરવાથી લોકોની મનોકામના પૂરી થાય છે. તો મિત્રો, અહીંથી આપણે આગળ જઈએ તો હું તમને અત્યારે ક્ષેત્રપાલ દેવ તેમજ મણિભદ્ર ઇન્દ્રદેવની હું તમને અત્યારે દર્શન કરાવું છું. તો અહીંયા જે છે એ ક્ષેત્રપાલ દેવ છે, આ જગ્યાની અંદર ક્ષેત્રપાલ દેવ બિરાજે છે અને અહીંયા મણિભદ્ર ઇન્દ્ર જે છે એમ જોડીમાં બિરાજેલા છે. મણિભદ્ર ઇન્દ્રદેવના દર્શન કર્યા. આ મંદિરના જે સ્થાપક છે એ પ્રેમસુરેશ્વરી મહારાજ છે અને જે સદગુરુ તરીકે જેમની પૂજા કરવામાં આવે છે. તો મિત્રો, અહીંયા જે બીજા માતાજી જે છે એ આદ્યશક્તિ મા જગદંબા છે. આદ્યશક્તિ જે મા જગદંબા છે, રાજરાજેશ્વરી ત્રિપુરા સુંદરી મા અંબિકા દેવીનું મંદિર છે, તેના દર્શન કરી રહ્યા છીએ. તો મિત્રો, આ જે ભાવ છે ગૌતમ સ્વામી ગણધર છે, તો ગણધર સ્વામીને વંદન કરી અને આપણે આગળ વધીએ. અહીંયા જે છે એ નેમિનાથ ભગવાન છે, તો નેમિનાથ ભગવાન પણ જૈનોના એક તીર્થંકર છે અને ખૂબ સાતા આપે છે એવા દેવ છે. અહીંયા આપણે આગળ વધીએ તો અહીંયા જે મોરબીની અંદર જે સંકેશ્વર પાર્શ્વનાથ ભગવાન છે, એ જ રીતે સંકેશ્વર પાર્શ્વનાથ ભગવાન છે, એમના આપણે દર્શનનો લાભ લઈ રહ્યા છીએ. અહીંયા ગુરુ કેસી સ્વામી ગણધર સ્વામી છે, તો એમને આપણે દર્શનનો લાભ મળે છે. અહીંયા આપણે હવે મુનિ સુરત સ્વામી ભગવાન જે છે ચંદ્રદેવ માટે જેની ઉપાસના કરવામાં આવે છે, એમને આપણે દર્શન કરી રહ્યા છીએ. તો મિત્રો, આ એનો જે ગુંબજ છે, આ મંદિરની જે ઊંચાઈ છે તમે જોઈ રહ્યા છો, અને જૈનોનું એકદમ પવિત્ર તીર્થ અને યાત્રાધામ છે. તો મિત્રો, આપણે હવે બહારના ભાગમાં જે દેવતાઓ બિરાજે છે એમની આપણે મુલાકાત લઈએ. તો અહીંયા આપણે મિત્રો, અહીંયા જે ધર્ણેન્દ્ર દેવ છે, ધર્ણેન્દ્ર દેવ એટલે ઇન્દ્રના સર્વોપરી દેવ ધર્ણેન્દ્ર દેવ છે, અને જૈનોના જે દેવતા છે ઘંટાકર્ણ મહાવીર, જેના માટે ઓમ એમ રીમ શ્રીમ ક્લીમ ઘંટાકર્ણ મહાવીર નમોસ્તુતે ઠ ઠ ઠ સ્વાહા, આજે છે ને એ બહુ જ પ્રત્યક્ષ દેવ છે ને હાજરા હજુર કળિયુગમાં કામ કરે છે. તો મિત્રો, હવે આપણે આગળ હું તમને મુલાકાત કરાવી રહ્યો છું મા પદ્માવતીજીની, તમને દર્શનીય મૂર્તિના દર્શન કરાવી રહ્યો છું. આ મા પદ્માવતી જે છે એ યક્ષિણીનું સ્વરૂપ છે અને જૈનોના પવિત્ર માતાજી ગણવામાં આવે છે. એને ચુંદડીની માનતા કરવાથી લોકોની મનોકામના પૂરી થાય છે. તો મિત્રો, અહીંથી આપણે આગળ જઈએ તો હું તમને અત્યારે ક્ષેત્રપાલ દેવ તેમજ મણિભદ્ર ઇન્દ્રદેવની હું તમને અત્યારે દર્શન કરાવું છું. તો અહીંયા જે છે એ ક્ષેત્રપાલ દેવ છે, આ જગ્યાની અંદર ક્ષેત્રપાલ દેવ બિરાજે છે, અને અહીંયા મણિભદ્ર ઇન્દ્ર જે છે એમ જોડીમાં બિરાજેલા છે. મણિભદ્ર ઇન્દ્રદેવના દર્શન કર્યા. આ મંદિરના જે સ્થાપક છે
એ પ્રેમ સુરેશ્વરી મહારાજ છે અને જે સદગુરુ તરીકે જેમની પૂજા કરવામાં આવે છે. તો મિત્રો, અહીંયા જે બીજા માતાજી જે છે એ આદ્યશક્તિ મા જગદંબા છે. આદ્યશક્તિ જે મા જગદંબા છે, રાજ રાજેશ્વરી ત્રિપુરા સુંદરી મા અંબિકા દેવીનું મંદિર છે, તો એના દર્શન કરી રહ્યા છીએ. તો મિત્રો, આ જે ભાવ છે એ આપને બધાને આ દર્શન કરાવવાનો એ ભાવ છે. જૈનોનું પવિત્ર તીર્થધામ છે. તો એચબીએન ટીવી વતી અતુલભાઈ અઢિયા રાજકોટથી પ્રસારિત કરે છે. અને તમે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો એવી લાગણી સાથે આભાર, ધન્યવાદ, થેન્ક યુ.